અહિંસા યાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર, જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવા હેતુ શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિંસા યાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર, જૈન ધર્મનો પ્રભાવ વધારવાનો અને સમગ્ર દિગંબર જૈન સમાજનો એક મંચ પર લાવવા હેતુ શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય હેતુ વિશ્વમાં લોકોમાં અહિંસાની ભાવના જાગૃત કરવાનો હતો. અહિંસા યાત્રામાં 1000 ટુ વ્હીલર, 400 ઓપન જીપ, 10 આઈસર ટેબ્લો સાથે 150 ફોર વ્હીલર સહિત 3500 થી 4000 પુરુષો, મહિલાઓ તથા બાળકો સાથે ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિંસા યાત્રા હાટકેશ્વર જૈન મંદિરથી શરૂ થઈ હતી અને ભારત પાર્ટી પ્લોટ ખાતે સમાપ્ત થઈ હતી. યાત્રામાં પ્રસાદના 10000 પેકેટ તૈયાર કરીને યાત્રામાં જૈનો સિવાય યાત્રામાંથી પસાર થતા અન્ય સમુદાયના લોકોને વહેંચવામાં આવ્યા હતા. સમાપન સમારોહ બાદ 5000 જૈનો માટે પ્રસાદ સ્વરૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કટારિયા ઓટોમોબાઈલ્સ અમદાવાદ. ભગવાન મહાવીર કી જન્મ જયંતિ કા બહોત વિશાલ ઉત્સવ ઓર જન્મ જયંતિ કા ઇતના બડા મહોત્સવ ઓર ઇસ પ્રકાર કા इतना बड़ा जन सैलाब आज दिगंबर समाज का देख के और बहुत ही हर्ष और बहुत ही उत्साह नजर आता है. अपने को भगवान महावीर के अहिंसा के सिद्धांतों पे सबको चलना चाहिए और वर्तमान में वर्धमान की बहुत आवश्यकता है. इसलिए अहिंसा के हिसाब से सारे विश्व में शांति हो सकती है और अपन इसी सिद्धांत में आगे से आगे अग्रसर ऐसा महावीर स्वामी का संदेश सब जन जन में फैलाना चाहिए. धन्यवाद.